નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજનો વિડિયો છે બિન સચિવાલય માટે છે, અગત્યનું પેપર બીજું. આ પેપરમાં આપણે જોઈશું 1 થી 100 પ્રશ્નો તમારી આવનારી પરીક્ષા માટે મહત્ત્વના છે એવા. તો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને, બેલ આઇકન પ્રેસ કરી દેજો બાજુમાં છે, જેથી તમને નોટિફિકેશન મળતા રહે જ્યારે તમારે બિન સચિવાલયના વિડીયો મુકાયેલા તરત તમે એને જોઈ શકો. અને સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે. વિડીયો ગમે તો લાઇક કરી દેજો. આપણે લાઇકની સંખ્યા રહી છે 100 લાઇક થશે એટલે આપણે પેપર બીજું છે પછી ત્રીજું પેપર એડ કરી દઈશું ઝડપથી. તમે જેટલા સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરશો એ પ્રમાણે આપણે પેપર ઝડપથી મુકત જશું. પ્રશ્ન પહેલો છે, કોઈપણ સભ્ય સંસદ અને રાજ્ય વિધાનમંડળ એમ બંનેમાં ચૂંટાઈ આવે તો તેને 14 દિવસમાં વિધાનસભાની બેઠક ખાલી કરવી પડે છે, નહીતર શું થાય? નહીતર સંસદની બેઠક ખાલી ગણાશે. પ્રશ્ન બીજો, કયો શબ્દનો સૂર્યનો સમાન નથી તેમાં આવશે અત્રીજો. પ્રશ્ન ત્રીજો, એસિડ વર્ષા માટે કયો વાયુ જવાબદાર છે? તો સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ, એટલે એ અને બી બંને આવશે. પ્રશ્ન ચોથો, ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા ફ્લાઇટ એન્જિનિયરનું નામ શું છે? એનું નામ છે હિના જયસ્વાલ. પ્રશ્ન પાંચ, સીડી ડીવીડીમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે? તો એ હોય છે ડિજિટલ સ્વરૂપે. પ્રશ્ન છઠ્ઠો, બ્લેન્ક ઇન્ડિયન આર્મી રેસ્ક્યુડ બ્લેન્ક એફેક્ટેડ પીપલ, તેમાં એન ઇન્ડિયન આર્મી રેસ્ક્યુ ધ એફેક્ટેડ પીપલ, ડી ઓપ્શન સાચો છે. સાતમો પ્રશ્ન, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં ચેરમેન શ્રી ઉપરાંત મહત્વના કેટલા સભ્યો હોઈ શકે? ઉપરાંતના 2 સભ્યો હોય છે. પ્રશ્ન આઠ, નીચેનામાંથી કઈ સેવાનો સમાવેશ અખિલ ભારતીય સેવાઓમાં થતો નથી? તે આવશે ભારતીય વિદેશ સેવા. પ્રશ્ન નવ, તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ 2019નું ઉદઘાટન કોણે કર્યું હતું? તે કર્યું હતું શ્રી વેંકૈયા નાયડુએ. પ્રશ્ન દસ, જમજીર ધોધ કયા જિલ્લામાં આવેલ છે? તે આવેલ છે ગીર સોમનાથ જિલ્લામાં. પ્રશ્ન 11, ફાઇન્ડ આઉટ કરેક્ટ સ્પેલિંગ, સાચો સ્પેલિંગ કયો છે? તો એ છે આપણે સાચો સ્પેલિંગ છે. પ્રશ્ન 12, સંસદનું કયું સત્ર સૌથી નાનું હોય છે? તો એ હોય છે શિયાળું સત્ર. પ્રશ્ન 13, હી પ્લેડ ક્રિકેટ ચેન્જ ધ વોઇસ, જવાબ આવશે ક્રિકેટ વોઝ પ્લેડ બાય હિમ. પ્રશ્ન 14, નીચેનામાંથી કઈ રીતે MS Excel પ્રોગ્રામ બંધ કરી શકાય છે? તો છે અલ્ટર F4, કંટ્રોલ બટનમાંથી ક્લોઝ બટન, ફાઇલ મેનુમાંથી એક્ઝિટ, એટલે આપેલ તમામ આવશે. પ્રશ્ન 15, શ્રેણી પૂર્ણ કરો 37, 43, 40, 46, 43, તો ત્યારબાદ આવશે 49. પ્રશ્ન 16, વિરમગામની જકાતબારીના કારણે પ્રજાને પડતી હાડમારીની રજૂઆત ગાંધીજીએ કયા વાઇસરોયને કરેલી? તે કરેલી લોર્ડ ચેમ્સફર્ડને. પ્રશ્ન 17, સાચી જોડણી લખો ટિકિટની, તે થશે આ રીતના ટિકિટ, બંને રસવાળું. પ્રશ્ન 18, કોઈપણ સંસદ સભ્ય ગૃહની મંજૂરી વગર કેટલા દિવસ સુધી ગેરહાજર રહેતો ગૃહનો સભ્યપદ ગુમાવે છે? તો છે 60 દિવસમાં છે. પ્રશ્ન 19, પુરુષ અને સ્ત્રી નાગરિકોને આજીવિકાનું પૂરતું સાધન મેળવવાનો સમાન હક રહે છે, આ જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે? આપવામાં છે 39A. પ્રશ્ન 20, ટ્રેક અને સેક્ટરનો સંબંધ કોની સાથે રહેલ છે? તો રહેલ છે
આઠ ડીશ સાથે. પ્રશ્ન 21, તાજેતરમાં જ ભારતમાં 83મી સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2019માં વિમેન્સ સિંગલ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે? તેનું નામ છે સાઇના નેહવાલ. પ્રશ્ન 22, ગતિશક્તિ વડે વીજળી શક્તિમાં રૂપાંતર કરતું યંત્ર એટલે ક્યુ? તો યંત્ર છે ડાયનેમો. પ્રશ્ન 23, વિપક્ષના નેતાના પગાર ભથ્થા અને સુવિધાઓ કોની સમકક્ષ હોય છે? એ હોય છે કેબિનેટ કક્ષાના મંત્રી સમકક્ષ, એટલે એટલી સરખી હોય છે. પ્રશ્ન 24, ભારતીય બંધારણના આમુખમાં કયા વર્ષમાં બંધારણીય સુધારો કરવામાં આવેલ હતો? તે કરવામાં આવતો ઈસવીસન 1976માં. પ્રશ્ન 25, રવિ ઊભો થયો ને રડવા લાગ્યો, આમાં જે રેખાંકિત પદ એટલે નીચેની લીટી કરેલ છે એ પદનો કૃદંતનો પ્રકાર ઓળખાવો. તો એ છે હેતવર્થ કૃદંત, રડવા છે એ હેતવર્થ કૃદંત થાય છે. પ્રશ્ન 26, શ્યામ બ્લેન્ક ફોર લેંગ્વેજ, તેનો જવાબ આવશે શ્યામ સ્પીક, એટલે બોલે છે ચાર પ્રકારની ભાષા. પ્રશ્ન 27, નીચેનામાંથી કયા સ્થાપત્યને શિલ્પ વિશારદની પદવી મળેલ છે? મળેલ છે પ્રભાશંકર સોમપુરાને. પ્રશ્ન 28, જોજોરે મોટાના બોલ ઉજળ કેળે બાજ્યો ઢોલ, છંદ ઓળખાવો. તો આ છંદ છે ચોપાઈ. પ્રશ્ન 29, ભગવદ્ ગોમંડળ શબ્દનો કોષમાં સંપાદક કોણ હતા? તો હતા ચંદુલાલ પટેલ. પ્રશ્ન 30, રાજ્ય નાણાપંચ કોની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરે છે? એ કરે છે રાજ્ય સરકાર, પાલિકાઓ અને પંચાયત, એટલે ઉપરોક્ત તમામ આવશે. પ્રશ્ન 31, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડનાર ઉમેદવારોને કેટલા સંસદ સભ્યો દરખાસ્ત મૂકનાર તથા કેટલા સભ્યોનું સમર્થન જરૂરી છે? તો છે 20 દરખાસ્ત મૂકનાર તથા 20 સભ્યોનું સમર્થન. પ્રશ્ન 32, સૌપ્રથમ કોમ્પ્યુટર પર પુસ્તક કોણે લખ્યું? એ લખનાર હતા ટેસી ફીડર. પ્રશ્ન 33, પુટ પ્રોપર ક્વેશ્ચન ટેગ, આ ઓપન ધ ડોર બ્લેન્ક પછી ક્વેશ્ચન માર્ક છે, તેમાં આવશે ઓપન ધ ડોર વિલ યુ પછી ક્વેશ્ચન માર્ક. પ્રશ્ન 34, 1860માં તત્વશોધક સભા કોણે સ્થાપી હતી? તો એ સ્થાપના છે નર્વદ. પ્રશ્ન 35, તાજેતરમાં જ ફેબ્રુઆરી 2019 દરમિયાન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના કયા શહેરને મેટ્રો રેલ યોજનાનો શિલાન્યાસ કર્યો છે? એ કર્યો છે પટનાનો. પ્રશ્ન 36, ભારતીય બંધારણના ભાગ 4A માં પ્રથમ વખત કેટલી મૂળભૂત ફરજોનો સમાવેશ થયેલ હતો? તે થયેલ હતો 10 મૂળભૂત ફરજ. પ્રશ્ન 37, ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી? તો સરકારી કર્મચારી હોવો જોઈએ. પ્રશ્ન 38, સામાન્ય રીતે વીજળીના ગોળામાં કયો વાયુ ભરવામાં આવેલો હોય છે? આવેલો હોય છે નાઇટ્રોજન અને ઓર્ગેનિયન. પ્રશ્ન 39, કડિયા ડુંગર ગુફા કયા જિલ્લામાં આવેલ છે? તો એ જિલ્લો છે ભરૂચ જિલ્લો. પ્રશ્ન 40, નીચેનામાંથી કઈ ઉચ્ચ સ્તરીય ભાષા નથી? તો ડી બેઝ. પ્રશ્ન 41, ધ કેપ્ટન ઓફ ધ ક્રિકેટ ટીમ બ્રોક હિઝ લેગ બ્લેન્ક ધ ફાઇનલ મેચ, તેમાં આવશે ડ્યુરિંગ, એટલે તે ડ્યુરિંગ એટલે તે દરમિયાન, ફાઇનલ મેચ દરમિયાન ક્રિકેટના જે કેપ્ટન હતા એમનો પગ છે એ દરમિયાન ભાંગી ગયો, બ્રોક એટલે ભાંગી ગયો. પ્રશ્ન 42, ઝોનલ કાઉન્સિલ બ્લેન્ક છે? તો એ છે સલાહકાર સંસ્થા. પ્રશ્ન 43, ગુજરાતમાં મૈત્રક વંશના શાસનમાં તેઓએ રાજધાની કયા સ્થળે હતી એ શાસન વખતે? તે તો વલભીમાં. પ્રશ્ન 44, લોકસભામાં ચૂંટાયેલા તમામ સભ્યોને સામૂહિક શપથ કોણ લેવડાવે છે? તે લેવડાવે છે લોકસભાના પ્રોમેટ
પ્રોટેમ સ્પીકર જે હોય સ્પીકર એના લોકસભાના. પ્રશ્ન 45, 16 મહિલાઓને એક કામ પૂરું કરતા 30 કલાક લાગે છે તો 24 મહિલાઓને એ જ કામ પૂરું કરતા કેટલા કલાક લાગે? તો એ લાગશે 20 કલાક, કારણ કે વ્યસ્ત પ્રમાણે જેમ મહિલા વધે એમ કલાક ઘટે. પ્રશ્ન 46, તાજેતરમાં જ ગુજરાતના કયા શહેરના પ્રોજેક્ટને ડિજિટલ ઇન્ડિયા એવોર્ડમાં ઇમર્જિંગ ટેકનોલોજીની કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું છે? તો એ છે રાજકોટને. પ્રશ્ન 47, પાવર પોઈન્ટમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો એ હોય છે .ppt. પ્રશ્ન 48, રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલ નાણાકીય કટોકટી સમયે ખાલી જગ્યા સમયગાળા સુધીમાં માન્ય કરવી પડે છે? તો એ છે 2 મહિનામાં. પ્રશ્ન 49, બધાય તેઓને પોતાના અલગ વાહન છે, રેખાંકિત આજે લીટી કરેલ છે એ પદનું નિપાત ઓળખાવો? તો એ છે ભારવાચક. પ્રશ્ન 50, મનુષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? એ ગ્રંથિ છે યકૃત ગ્રંથિ. પ્રશ્ન 51, લક્ષ્મી વિલાસ પેલેસના આર્કિટેક્ટ મેજર કોણ હતા? તો એ હતા ચાર્લ્સ મન્ટ. પ્રશ્ન 51, પછી 52, ભારતના પ્રથમ નેશનલ વોર મેમોરિયલની ડિઝાઇનના મુખ્ય આર્કિટેક્ટનું નામ શું હતું? તે હતું યોગેશ ચંદ્ર હસન. પ્રશ્ન 53, રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઘોંસરી ઉપાડવી એટલે થશે જવાબદારી લેવી. પ્રશ્ન 54, માય બ્રધર વેન્ટ ટુ ધ લાઇબ્રેરી વિથ એ વ્યૂ ટુ બ્લેન્ક ન્યૂઝ પેપર. જો હશે રીડિંગ, રીડિંગ એટલે વાંચવું. પ્રશ્ન 55, નીચેનામાંથી કયા ગૃહના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાર મંડળનો ભાગ છે પરંતુ તેના તહમતનામા માટે ન્યાયાધિકરણનો ભાગ નથી? તો એમાં આવશે રાજ્ય વિધાનસભા. પ્રશ્ન 56, મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલ હતા? તો એ હતા ખેડા સત્યાગ્રહ સાથે. પ્રશ્ન 57, વર્લ્ડ એપ્લિકેશન ડિલીટ કીની મદદથી કઈ બાજુનું લખાણ ભૂસી શકાય છે? તે ભૂસી શકાય છે જમણી બાજુનું લખાણ. પ્રશ્ન 58, નીચેનામાંથી સાચો સંધિ વિગ્રહ શોધો. તો સાચી સંધિ વિગ્રહ કયો છે? તો દરેક સંધિ વિગ્રહ એટલે છોડો, આપણે આપેલ તમામ સાચા છે, મનોહર, નિશ્ચિત અને શિરોમણી. પ્રશ્ન 59, બે સંખ્યાઓ કોઈ ત્રીજી સંખ્યાથી ક્રમશઃ 15% અને 25% વધુ છે તો પ્રથમ સંખ્યા એ બીજી સંખ્યાના કેટલા ટકા હશે? તો એ હશે 92%. પ્રશ્ન 60, ભારતીય બંધારણના અનુચ્છેદ 79 મુજબ સંસદ સંઘમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? એમાં સમાવેશ થાય છે રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભાનો. પ્રશ્ન 61, મીરા રેન ફાસ્ટ બ્લેન્ક સી મિસ ધ ટ્રેન. જવાબ આવશે બટ. મીરા ફાસ્ટ દોડી પરંતુ પણ સી મિસ ધ ટ્રેન, પણ તે ટ્રેનને ચૂકી ગઈ, ટ્રેન પર ચડી શકી નહીં. પ્રશ્ન 62, ચાંપાનેરનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ક્યારે સમાવેશ કરવામાં આવ્યો હતો? તે કરવામાં આવ્યો હતો 2004માં. પ્રશ્ન 63, મનુષ્યની ત્વચાનો રંગ કયા કણોને આભારી છે? તો એ છે મેલેનિન. પ્રશ્ન 64, 26 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતીય એરફોર્સ કયા ફાઇટર વિમાનની થી પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરેલ હતી? તો એ વિમાન કયું હતું? તે હતું મિરાજ 2000. પ્રશ્ન 65, વજ્ર સમાણા કોટના ગઢને તપાસી એ અલંકાર ઓળખાવો. એ અલંકાર છે ઉપમા અલંકાર. પ્રશ્ન 66, નીચે જણાવેલ મૂળભૂત અધિકારો પૈકીનો અપવાદ વિનાનો એકમાત્ર મૂળભૂત અધિકાર કયો છે?
તો એ છે અનુચ્છેદ નંબર 17. પ્રશ્ન 67. 8a plus 8b equal to 48. તો a અને b ની સરેરાશ શોધો. તેની સરેરાશ છે 3. પ્રશ્ન 68. સોલાર કુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે? એમાં ઉપયોગ થાય છે અંતર્ગોળ અરીસો, જે અંદરની તરફ વળેલો હોય છે. પ્રશ્ન 69. પાવર પોઈન્ટની એક ફાઇલના પેજને શું કહેવામાં આવે છે? તેને કહેવાય છે સ્લાઇડ. પ્રશ્ન 70. રવિશંકર રાવળનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? તે જિલ્લો છે ભાવનગર જિલ્લો. પ્રશ્ન 71. એ પર્સન હુ ઇઝ ડિસલોયલ ટુ હિઝ કન્ટ્રી ગીવ એ સિંગલ વર્ડ, એક જ શબ્દમાં એનો જવાબ આપવાનો છે, તો એ છે ટ્રેઇલોટોર. પ્રશ્ન 72. નીચેના પૈકી અમદાવાદના કયા નગરને શેઠે ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર બંધાવ્યું હતું? તે છે શાંતિદાસ ઝવેરીએ. પ્રશ્ન 73. વદન સુધારકને રહુ નિહાળીએ રેખાંકિત પદ સુધારકને જ વિભક્તિ ઓળખાવાની છે, તેની વિભક્તિ છે દ્વિતીય વિભક્તિ. પ્રશ્ન 74. વ્યક્તિ દીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાનો વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો? તે છે તો 2.50 રૂપિયાના વધારાના વેરા લાદવાથી. પ્રશ્ન 75. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં મસૂર અઝહર પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ કોણે રજૂ કર્યો હતો? તે રજૂ કરનાર છે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ. પ્રશ્ન 76. સામાન્ય રીતે નેટવર્કમાં મધ્યસ્થ નિયંત્રકને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે, તેને કહેવાય છે હબ. પ્રશ્ન 77. ધ ડાયરેક્ટર વોઝ સો બ્લેન્ક હિઝ ટીમ ધેટ ઈ વોઝ એટ એ લોસ ફોર વર્ડ્સ, જેવો છે એંગર વિથ, એંગર એટલે ગરમ થવું. પ્રશ્ન 78. ભારતમાં વેપારી પેઢીનું વિલીનીકરણ અને સંપાદન કોના દ્વારા કરવામાં આવે છે? કરવામાં આવે છે ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ દ્વારા. પ્રશ્ન 79. ભારત જ્યારે દિલ્હીમાં મુઘલ બાદશાહ હુમાયુ હતો ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું? ત્યાં શાસન હતું બહાદુર શાહનું. પ્રશ્ન 80. સમુદ્રમાં રહેલો અગ્નિ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો, તેમાં આવશે વડ વાનલ. પ્રશ્ન 81. નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકને આધુનિક વર્ગીકરણનો પિતા કહેવામાં આવે છે? તો એ છે કોરોલસ લિનિયસ. પ્રશ્ન 82. રમેશે એક પુરુષનો પરિચય કરાવતા કહ્યું કે તેના પિતા મારી પત્નીના સસરાનો એકમાત્ર પુત્ર છે, તો રમેશ આ પુરુષનો કોણ હશે? તો એ હશે એનો પિતા. પ્રશ્ન 83. એમએસ વર્ડમાં શબ્દની નીચે લાઇન કરવા માટે શોર્ટકટ કમાન્ડ શું આપેલ છે? તો છે કંટ્રોલ પ્લસ યુ, યુ એટલે અંડરલાઇન અને કંટ્રોલ પ્લસ કરવાનું, બરાબર. પ્રશ્ન 84. સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકશે નહીં, આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે? તો છે 122 નંબરના આર્ટિકલમાં. પ્રશ્ન 85. સાયમાન્ટિયસ સમાનાથી તિરુફ સમાન થશે વિક્ટરી. પ્રશ્ન 86. વર્ષ 2017-18 દરમિયાન ભારતની નિકાસમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય હતું? તે હતું ગુજરાત. પ્રશ્ન 87. પિથોરો કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે? તો એ છે રાઠવા. પ્રશ્ન 88. નરસિંહનો સમાસ ઓળખાવો, એનો સમાસ છે કર્મધાર્ય. પ્રશ્ન 89.
ઈસવીસન 1940ના વ્યક્તિગત સત્યાગ્રહમાં ગાંધીજીએ કોની પસંદગી કરેલી? તે કરેલી વિનોબા ભાવેની. પ્રશ્ન 90, ઈમેલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે? તો એ છે ડોટ. હોસ્ટ નેમ કીધું છે, જો હોસ્ટ નેમ પછી કીધું તો ડોટ મૂકવાનું છે. પ્રશ્ન 91, વડોદરા રાજ્યમાં ઉદ્યોગોનો વિકાસ થવા માટે મુખ્ય પરિબળ ખાલી જગ્યા હતું? તો એ હતું બેંક ઓફ બરોડાની સ્થાપના. પ્રશ્ન 92, અર્થિંગ વાયર કેવા કલરનો હોય છે? તો એ હોય છે લીલા કલરનો. પ્રશ્ન 93, બ્રિટનની એક વેબસાઇટ દ્વારા તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલા એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં સૌથી મોંઘું મોબાઈલ નેટ કયા દેશમાં છે? એ દેશ છે ઝિમ્બાબ્વે. પ્રશ્ન 94, પાવર પોઈન્ટમાં બેકગ્રાઉન્ડ ઓપ્શન કયા મેનુમાં હોય છે? એ હોય છે ફોર્મેટ મેનુમાં. પ્રશ્ન 95, સ્મોકિંગ ઇઝ ઇન્જરી બ્લેન્ક હેલ્થ? જવાબ આવશે 2, ધૂમ્રપાન છે તમારી હેલ્થ એટલે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પ્રશ્ન 96, વિરુદ્ધાર્થી શબ્દ લખો ઉન્નતિનો, તે થશે સન્મતિ. ઉન્નતિનો વિરુદ્ધાર્થી, વિરુદ્ધાર્થી કીધું છે એટલે અવનતિ. ઉન્નતિનો થશે અવનતિ, વિરુદ્ધાર્થી કીધું છે એટલે સોરી. પ્રશ્ન 97, ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો? જે કરનાર છે મહાદેવભાઈ દેસાઈ. પ્રશ્ન 98, નીચેના પૈકી કયા મુગલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયેલો હતો? એ તો ઔરંગઝેબનો. પ્રશ્ન 99, 1731માં સરસેનાપતિ ત્રંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશવા વચ્ચે યુદ્ધ ક્યાં થયું હતું? એ થયું હતું ડભોઈમાં. પ્રશ્ન 100, આદિવાસી જાતિના લોકો માટે સૌપ્રથમ આદિવાસી શબ્દ ખાલી જગ્યાએ પ્રયોજ્યો હતો? તો તો ઠક્કર બાપાએ. તો આ હતા આપણે બિન સચિવાલય પરીક્ષા માટે અગત્યના 1 થી 100 પ્રશ્નોનું મોડેલ પેપર નંબર 2. જો વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.